जोशी साहब श्री पुरुषार्थ एजुकेशन भाणवर यूट्यूब चैनल में आप सब हार्दिक स्वागत करू छु। आई होप तमे आ चेनल ने सब्सक्राइब पण करी लीधी हशे विद्यार्थी मित्रों अने बधा एज्युकेशन ना वीडियो एटले के 1 थी धोरण 1 थी 12 ना बधा ज विषयना वीडियो छे तमे जोता हशो। महामारी अंतर्गत ज्यारे शाळा खुलवानुं नक्की नथी त्यारे घरे बैठा भणतरनो एक अनेरो लाभ पुरुषार्थ विद्या मंदिर द्वारा आपवामां आवी रह्यो छे। बधा ज विद्यार्थी मित्रों पुरुषार्थना होय के कोई पण विद्यार्थी ए आ चेनल द्वारा भणतर साथे गणतर एक नवो ज अध्याय शुरू थई रह्यो छे आ वैश्विक महामारी द्वारा के जे क्यारे विचार्युं नहोतुं के जे शिक्षको एम कहेता के कोई मोबाइल अडवो नहीं एज शिक्षको द्वारा आजे ऑनलाइन छे ए भणवानुं छे। आम जोईए तो श्रेष्ठ माणस एने ज कहेवाय के जे जेवी परिस्थिति छे ए परिस्थितिमां ढळी जाय। तो आपणे पण आज आ परिस्थिति एवी छे के घरे बैठा भणतर करवानुं छे। आम तो विद्यार्थीने बधाने एम थाय आज रजा है आव भणवानुं नथी पण अगत्यना वर्षो धोरण 10 के धोरण 12 जे अगत्यना वर्षो छे ए पण आमां वही जाय। सरकारशीनो कंई आदेश आवे कि भाई आमने नाम करवानुं छे तो आपणे भणता रहीए। થોડું ભણ્યું હશે જો થોડુંક આ ભણાવશે ને તો ચાલશે, કારણ કે જે રેગ્યુલર આપણે જુલાઈથી શરૂ કરીએ ને છેક એપ્રિલમાં પરીક્ષા લઈ તો આપણી ગાડી હાલ ધીમી હાલતી હોય અને આ તો દિવાળી પછી ખુલે તો એ એક્સપ્રેસ ગાડી થઈ જશે ને એક્સપ્રેસમાં બેસવું હોય તો આપણી પાસે થોડું નોલેજ હશે તો આપણે જલ્દી બેસી શકશું। તો આજે ધોરણ 9માં સુભાષિત કુસુમાની સુષ્ટુ ભાષિતમ સુભાષિતમ બહુ થોડા શબ્દોમાં જાજુ કહી જાય ને એવો એક વિષય એવા શ્લોકો સાથે ચાલો તો આપણે ભણીએ। પેલો છે માધુર્ય અક્ષર વ્યક્તિ પદ છેદસ્તુ સુસ્વર ધૈર્યમ લય સમર્થમ ચ સદે તે પાઠકા ગુણા। સૌથી શ્રેષ્ઠ પાઠક પાઠક એટલે ભણવા વાળો હોય તો ભણે અને ભણાવવા વાળો હોય તો ભણે એના માટે ને શ્રેષ્ઠ છ ગુણ કીધા સડે તે સડ એટલે છ એના છ ગુણ કયા કયા છે તો પેલામાં કહે માધુર્ય એક તો મધુરતા હોવી જોઈએ। ડોક્ટર ક્યારેય ગરમ ના હોવો જોઈએ અને પોલીસે ક્યારેય નરમ ના હોવો જોઈએ। માનો કે ડોક્ટર ગરમ હોય ને આપણે દવા લેવે હું આવ્યા હોઉં અથવા પોલીસ જે નરમ હોય કોઈ ગુનો કરી જાય ને કે ઓહો આવો આવો માળા કરી લ્યો હાથમાં પાણી જેમ કહી દીધું હવે આ ગુનો નહીં જાય ન ચાલે। તો એવું જ છે કે માધુર્ય મધુરતા હોવી જોઈએ, ભણવા વાળો હોય તો એ ભલે ભણાવવા વાળો હોય તો પણ ભલે। અક્ષર વ્યક્તિ અક્ષર છે એ કેવા હોવો જોઈએ સુંદર અક્ષર હોવા દે। પદછેદ પદછેદ એટલે પદોનું વિભાજન છે એ યોગ્ય રીતે થવું જોઈએ અને સુસ્વર સારો અવાજ હોવો જોઈએ। હવે માનો કે કોઈ શિક્ષક ભણાવતો હોય એનો અવાજ હાવ ધીમો હોય માંડલી બેન છે ઘર જેવું વાતાવરણ થઈ જાય એટલે સુસ્વર ધૈર્ય ધીરજતા હોવી જોઈએ। સૌથી મોટો ગુણ છે ધીરજતા, અત્યારે કોઈ પાસે ધીરજતા નથી રહે તો ધૈર્ય અને લય સમર્થન લય સાથે ભણાવતા હોવું જોઈએ। જેમ કે વાક્ય છે એના જે અકબર બીરબલ ભેગું બોલો તો થાય, બાકી અકબર બીર બલ બોલો તો એ શબ્દનો અર્થ ના થાય એટલે લય એટલે કે લય હોવી જોઈએ। તો આ સદે તે પાઠકા ગુણા મધુરતા અક્ષર વ્યક્તિ પદોનો છે સારો અવાજ ચાર ધીરજ અને લય આ છ ગુણ હોય ને તો એ સૌથી શ્રેષ્ઠ ભણવા વાળો હોય તો ભલે અને ભણાવવા વાળો હોય તો પણ ભણે। હવે આગળ આ આખું વિશ્વ છે ને અચલ છે, અચલ એટલે શું થશે પૈસો છે ને તમારી પાસે પૈસા હશે ને તો આજે છે કાલે છે પરમદી છે પણ એના વાળા દિવસે હશે કે નહીં નક્કી નથી। અચંચળ છે આવે ને જાય, રૂસવા એક રૂસવા જૂનાગઢનો જે ગામ ધણી કહેતો એ કહેતો કે પૈસાનું અભિમાન કરે તો એને કહેજો રૂસવાની મુલાકાત કરે। કરોડોપતિ હતો પણ એની કીર્તિ રહી નથી। આઈ હોપ તમે ગાંધીજીને બધાને ઓળખો છો, સરદાર વલ્લભભાઈ પટેલને ઓળખો છો કે ભગતસિંહને ઓળખો છો, આવા ઘણા બધા છે એને તમે ઓળખો છો, કારણ એની પાસે પૈસા હતા નહોતા
જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ છે એનું મૃત્યુ થયું ત્યારે એની પાસે 258 રૂપિયા કુલ મૂડી હતી અને બે જબા અને બે ધોતી આટલી જ એની પાસે મૂડી હતી. તો પૈસા તો સાવ હતા ને છતાં પણ સરદાર વલ્લભભાઈ પટેલ બધા ઓળખે છે. ગાંધીજી શું હતું એની પાસે? ગાંધીજી તો એમ કહેતા જ્યારે નદી વહેતી હોય ત્યાં માત્ર એક કરશ્યો એક પાણી લેતા તો ઓકે પૂછો આટલું પાણી જાય તો તમે આટલું ક્યાં ગયું? તો કે મારા માટે નથી બધા માટે છે. તો આ બધું આવતું રહે, માત્ર શું રહેશે ખબર? કીર્તિ, તમારું કામ છે ને એ બોલ છે. તો જો ચલમ વિતમ, વિતમ એટલે પૈસા. બધાને અત્યારે એમ થાય પૈસો હોય તો કીર્તિ થાય, પૈસા હશે તો આવું તો ગમે ત્યાંથી આવશે, ના એવું નથી. કીર્તિની જરૂર છે. પૈસો મુકેશ અંબાણી છે અત્યારે કરોડોપતિ છે, હા એને ઓળખે છે બધા. 500 કે 200 વર્ષ પછી ગાંધીજીને જેટલા ઓળખતા હશે એટલા મુકેશભાઈ અંબાણીને કોઈ પણ અંબાણી પરિવારને ઓળખતા હશે નહીં. ચલમ વિતમ, ચલમ ચિત્તમ, મન વધારે પડતાનું મન છે ને એ અચંચળ હોય છે. આપણું બધાનું મન ચંચળ એકાગ્ર નથી રહી શકતું. મન મરકટ સમાન, મન એટલે આપણું મન, મરકટ વાંદરો. વાંદરોને ક્યારે, વાંદરોને તમે 10 મિનિટ એક જગ્યાએ બેઠેલો જોવો નહીં. આપણું મન પણ એવું છે, હવા પડતા પણ તે જ છે. ચાલો અહીં બેઠા છે બધા, આ વિડીયો તમે જોઈ રહ્યા હો, બંધ કર્યો વિડીયો, મનમાં આવી જાય આપણે અહીંથી સૌથી વધુ દૂર ક્યાં ગયા? તો ભાઈ તમે છત્તીસગઢ ફરવા ગયા તો સીધું મન ત્યાં પહોંચી જશે. તો મન પણ આવી જાવ કરે. ચલે જીવિત યૌવન, જીવન અને યુવાની. કોઈ એમ કહે કે ભાઈ મારી પાસે આવી હું તમને 1 કરોડ રૂપિયો દઉં પણ મારી યુવાની છે એમને ટપવી જોઈએ, તો એ શક્ય નથી. એટલે જીવન અને યુવાની એ પણ ચા આવજાવ કરશે. પૈસો, મન, જીવન અને યુવાની એ પણ આવજાવ કરશે. ચલા ચલમ ઇદમ સર્વમ, ચલ અચલ, આવે જાય આવે જાય, ઇદમ સર્વમ, આ બધું છે ને એ ચલાચલ છે, આવે ને જાય આવે ને જાય, બધું એવું છે. પણ માત્ર શું છે? કીર્તિ એવો જીવ હતી. તમે કીર્તિ, કીર્તિ એટલે તમે કરેલા કામ. તમે જો સારા કામ કરેલા હશે તો બધા તમને ઓળખશે, ખરાબ કામ કરેલા હશે તોય બધા ઓળખશે. પણ એ ઓળખવાની અલગ છે. જેમ એક સુવિચાર છે કે લોકો ફરી યાદ નહીં પણ ફરી યાદ કરે. માત્ર શબ્દનો ફેર નથી, માત્ર વચ્ચેની જગ્યાનો ફેર છે, ફરિયાદ અને ફરી યાદ. તો કીર્તિ એવો જીવ હતી. માત્ર તમે કરેલા કાર્ય છે એ જ જીવન રહેશે, બાકી બધું છે એ મૃત્યુ પામશે કે આવે અને જાય અને વૈરું જશે. પણ માત્ર તમારી કીર્તિ છે એ જીવન જીવન રહેશે. હવે કોને શું જરૂર છે? આ પેલો જોયો એ મધુરતા એટલે પાઠકના ગુણ, પછી જળ અચળ, હવે આ કોણ શું માગે છે? જો નાનું બાળક છે ને એ ક્યારે એમ નહીં કહ્યો કે ચાલો મને મંદિરે લઈ જાઓ. વૃદ્ધ ક્યારે એમ નહીં કે મને ભાઈ નાની સાયકલ લઈ ગયો, કારણ કે બધાના માગવાની એક ઉંમર છે. તો હવે શું માગે છે? મક્ષિકા એટલે પાસે માખી, માખી વ્રણ એટલે ઘાવ. આપણા એને માખી છે એ શું માગે? જો ભગવાન છે ને કોઈને ભૂખ્યા નથી સુવડાવતો, કારણ કે જે મૃત્યુ પામે ને આપણે જેમને ઠાઠડી કહીએ છીએ ગુજરાતી શબ્દમાં, એ માણસ સવારે અગરબત્તી કરીને ભગવાન પાસે પ્રાર્થના કરતો છે કે આજ તો મૃત્યુ પામે તો સારું મારો વેપાર થાય. તો બધાને માગવાની ટેવ છે. તો મક્ષિકા વ્રણ નીચે માખીઓ, માખી છે ને એ શું છે કે તમારા શરીરમાં ઘાવ હોય, ઘાવ એટલે શું એમાંથી એ રસ ઉછે. તો મક્ષિકા વ્રણમ ઘાવ એટલે કે વ્રણમ એટલે કે ઘાવ ઈચ્છતી, ધનમ ઈચ્છતી પાર્થિવા, ધન એટલે પૈસા, પાર્થિવા એટલે રાજા. કોઈ પણ રાજા હોય એ શું માગે વધારે પડતો? કે મારી પાસે ને પૈસા આવે ગમે ત્યાં, બરોબર? તો એ ઓલો કર નાખે, ઓલો કર નાખે. તો ધનમ ઈચ્છંતી પાર્થિવા, પાર્થિવ એટલે રાજા છે, બધા શું પૈસાઓ માગે છે, વધારે પડતા પૈસા કેમ પ્રાપ્ત થાય? નીચા, નીચ માણસો જે ઝઘડાનો સ્વભાવ હોય, ઝઘડાવાળા, બરોબર? એ શું છે? કલહ, કલહ એટલે થશે ઝઘડો. કે જે નીચ માણસ હોય ને કે જેને ભાથવા સિવાય બીજું કંઈ કામ જ નથી, એ વધારે પડતો શું ઈચ્છે છે? કે ગમે એમ કરી અને તમે ઝઘડો કરો એની સાથે. તો નીચા કલહ ઈચ્છંતી, ગમે એમ કરી અને તમે એની સાથે ઝઘડો કરો. પણ શાંતિ ઈચ્છંતી સાધવ, જે સાધુ છે. હવે જો આ સાધુથી એવું ને કે જેને સંસારનો ત્યાગ કરી દીધો છે ને માત્ર ને માત્ર બ્રહ્મચારી રહી, અથવા કોઈ માતા પિતા પુત્ર ન તાતો ન માતા ન બંધુ ન દાતા ન પુત્રો ન પુત્રી ન મૃત્યુ ન ભરતા ન જાયા ન વિદ્યા ન વૃત્તિર્મમેવ ગતિસ્તમ ગતિસ્તમ ત્વમેકા ભવાની, આ જ માત્ર સાધુ નથી.
સાધુ એટલે સત્પુરુષ જે સારા માણસ છે એ શું ઈચ્છે છે શાંતિ શાંતિને ઈચ્છે છે મને શાંતિ મળે આમ જોઈએ તો તમે કોઈ પણ સંત હશે ને એનો આશ્રમ ક્યાંય તમે ગામની વચ્ચે હોય છે ચોરો હોય ત્યાં ના જો વધારે પડતા સંતો છે સંતો છે એ પોતાનો આશ્રમ ક્યાં રાખશે તો કે બારોબાર શા માટે તો કે એને શાંતિની જરૂર છે તો શાંતિ ઇચ્છંતિ સાધવ હવે છે આ કોણ કેનાથી જોવે હવે આ પ્રશ્ન થાય બધાએ થઈ આંખોથી જોવે તમે કે હું બધા કેનાથી જોઈ આંખોથી જોઉં પણ આમાં બધા અલગ 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 છે જો ગાવું ગંધે ને પસ્યતી ગાય છે ને ગાય એ ગંધ વડે જોવે છે એવું માનવામાં આવે છે કે હાથી છે ને હાથી એને 5 કિલોમીટર સુધી દૂર હોય ને ત્યાં એને પાણીની સુગંધ આવી જાય છે તો ગાવું ગંધે ને પસ્યતી ગાવ એટલે ગાયથી કહેતા બધા પ્રાણીઓ પ્રાણી છે એ ગંધ દ્વારા ખબર પડી જાય છે હવે માણસ છે એ એટલો પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી શકે છે કે એને ખબર પડી જાય પાણી અહીં મળશે પણ કોઈ પશુ છે એને ખબર નથી પડતી એ અહીંયા ઊભું હોય આડું કઈ વસ્તુ હોય પાછળ સરોવર હોય તો એને ક્યાં દેખાય છે પણ પોતાની ગંધ દ્વારા એ જોવે છે વેદે હી પશ્યંતિ બ્રાહ્મણાઃ જે બ્રાહ્મણો છે ને વેદ દ્વારા જોવે છે એટલે કે એની પાસે વેદ મંત્ર હોય એનાથી એ જોવે છે ચારે ચારે રીતે થશે જાસૂસ જાસૂસ દ્વારા કોણ જોવે રાજા હોય પહેલાના સમય અત્યારના સમયમાં પણ જાસૂસના તમે ઘણા બધા મૂવીઓ પણ જોયા હશે જાસૂસના તો ચારેની પસંદી રાજા પોતાની જાસૂસો દ્વારા જોવે છે કોણ જોવે છે રાજા જે રાજા હોય ને એ પોતાના જાસૂસો દ્વારા જોવે છે નકર તો કાલ રાત્રે સુતા હોય રાતે કોણ આજુબાજુના રાજા આવે અને ચડાઈ કરી દે કંઈ ખબર જ નથી રહેતી એટલા માટે પોતાના જાસૂસો છે એ એના દ્વારા રાજાઓ છે આજુબાજુના રાજ્યની ખબર રાખે અને ચક્ષુ વ્યામી કરે એના અને આના સિવાયના જે સામાન્ય માણસો છે ચક્ષુ એટલે આંખ દ્વારા જોવે છે હવે આંખ દ્વારા તો આ બધા જોવે છે પણ બ્રાહ્મણ છે તો એનું શું છે તો કે વેદ દ્વારા એની પાસે વેદ કંઠસ્થ હશે રુદ્રાષ્ટ્ર કંઠસ્થ હશે એની ઉપરથી ખબર પડી જશે કે આ બ્રાહ્મણ હશે પશુ છે તો એને પાણીની તરસ લાગી તો એના નાક દ્વારા એ ગંધથી ખબર પડી જશે ત્યારે રાજાઓ છે એ જાસૂસ દ્વારા જોઈ લેશે કે આટલામાં આજુબાજુમાં ક્યાં કેવા દે રાજાઓ અત્યારે નેતાઓ તમે જોઈ જ રહ્યા છો આ કે ઓલા નેતા ઉમા જે ત્રી કઈ રીતે ખબર પડે તો કે જાસૂસ દ્વારા અને ચક્ષુ ભ્યા નીકળે છે અને બીજા જે સામાન્ય માણસો છે એ ક્યાંથી તો પોતાની આંખથી જોવે છે હવે પછીના શ્લોક આપણે 4 શ્લોક જોઈએ 5મો શ્લોક શું તો આમાં આવશે કોને શું આ હવે તમને કર્ણ મહાભારતનો એક અદ્ભુત પાત્ર કર્ણ એને તમે બધા ઓળખતા હશો એવું કહેવામાં આવે છે એની પાસે જે માગો હતા ને બધા દેતા પણ હું દેતો કોનાનું દાન કરતો હવે સોનાનું દાન કરતો બરોબર તો એવું કહેવામાં આવે છે કે જ્યારે સ્વર્ગમાં ગયો ને તો એને ખાવા માંગ્યું ને તો ખાવાનું નહોતું મળતું માત્ર મળે હું એને સોનું મળતું હવે એની પાસે એક વખત એક ભિક્ષુક આવ્યો બહુ ભૂખ્યો હતો કેટલા દિવસથી એ ભૂખ્યો હતો કર્ણભાઈ ખાવાનું માંગ્યું તો કર્ણ કે મારી પાસે ખાવાનું નથી પણ કે જો સામે દેખાય ને આંગળી દીધી કે સામે તને જમવાનું મળી જશે તો એ આંગળી દીધી તો સ્વર્ગમાં ગયો તો એ આંગળીમાંથી એને ભોજન મેળવ્યું એવું કહેવામાં આવે હવે બહુ ભૂખ્યો હોય ને તમે એ આવે તમે ઘરે 500 રૂપિયા અથવા જેને બહુ પૈસાની જરૂર હોય દવાખાને જાવ હોય તમે એમ ઘરે ભાઈ આ ફૂલ થાળી છે 300 રૂપિયાની થાળી છે હવે આમાં ઘણું બધું ફરસાણ બધું છે મીઠાઈ ને દાળ ભાત ને બધું છે તો એને કંઈ કામ આવવાનું નથી એવી રીતે આ શ્લોકમાં કે કોને શું શું આપવાથી ફાયદો થાય દરિદ્રાય જે ગરીબ છે ને એને શું દેવું જોઈએ ધન એટલે પૈસા હવે માનો કોઈ ગરીબ આવ્યો બરોબર અને એને તમે જ્ઞાન આપ્યું કે તારે આમ કરવું જોઈએ તું આમ કર ને તું આમ કર કાંઈ કામનું નથી એને જરૂર શું હોય તો કે માત્ર ને માત્ર જમવા પૈસા બરોબર હવે જ્ઞાનમ દેહમ જડાય છે જ્ઞાન બધાને નથી આવતું જડ માણસ છે જે મૂર્ખ છે ને એને જ માત્ર જ્ઞાન આપવાનું છે બહુ ભૂખો હોય ને તમે એને જ્ઞાન આપો તો એ જ્ઞાન એને કાંઈ કામનું છે નહીં એટલે દરિદ્રાય ધનમ દેહ જે દરિદ્ર છે ને એને શું દેવું જોઈએ પૈસા ને જ્ઞાન એટલે કે જ્ઞાન કોને દેવું જોઈએ તો કે જે જડ
મૂર્ખ છે એને જ્ઞાન દેવું જોઈએ. પીપાસિતા એટલે તરસ્યો, તરસ્યો છે એને શું દેવું જોઈએ? પાણી. હવે તમે આમાં જ બધું કરો છો, જે ગરીબ છે એને જ્ઞાન આપો બરોબર, જે મૂર્ખ છે એને પૈસા આપો, હવે જે ભૂખો હોય એને ભોજન, તરસ્યો હોય એને ભોજન આપો, જે ભૂખો હોય એને પાણી આપશો તો કાંઈ કામનું છે નહીં. જેમ પાણી હોય ને, પાણીમાં તમે તમારી આંગળી બોઈલી તો તમારી આંગળીની એ જગ્યા થઈ ગઈ, જેવી કાઢી દીધી ને આ જગ્યા પુરાઈ ગઈ. એવી જ રીતે પીપાસિતા એ પાણી, જે પાણીથી તરસ્યો છે, જેને તરસ લાગી છે એને શું આપો? પાણી. અને ક્ષુધિતાય, જે ભૂખ્યો છે એને શું આપવાનું છે? ભોજનમ, એટલે જમવાનું. હવે આ જો એક ઉદાહરણ જોઈએ, આપણે કથા ચાલી રહી છે બરોબર, એક ભિખારી આવે, 10 વાગ્યા છે સવારમાં, અને કથાકાર છે બહુ અદ્ભુત વાણીમાં અને રસા રસથી તડબોળ કરી દે એવી વાણીમાં એ જ્ઞાન પીસી લઈ જાય, પણ બોલો ભિખારી એવું એટલે જ્ઞાન કાંઈ કામનું છે નહીં. એની નજર ક્યાં છે? ભાઈ હમણાં 11 વાગશે, 11ની આગળ પડશે, આપણે ખાવા આવ્યા છીએ, તો જેને જે જરૂર છે ને એ આવશો ને તો જ તમને કામ લાગશે, બાકી કાંઈ કામ લાગશે નહીં. હવે આ બહુ અદ્ભુત શ્લોક છે. સુષ્ટુભાષિતમ સુભાષિતમ, થોડાકમાં જે જાજુ કહી જાય ને એને સુભાષિત કહેવાય. આ એવો છે, જે કોનું જે ત્યાં હોય બરોબર, તો બધાને ખબર જ છે. પેલું છે તક્ષક, તક્ષક એટલે શ્રાપ. પરીક્ષિતજીને જે શ્રાપ આપ્યો હતો કે 7મા દિવસે તારું તક્ષક કરવાથી મૃત્યુ થશે. તક્ષક છે વિષમ દંતે દાંત, સાપ હોય ને સાપ, એનું ઝેર ક્યાં હોય? દાંત. હવે વિચારો સાપનો છે, એના ઝેર આખા શરીરમાં એને અડો કોઈ ઝેર લાગે તો, જેમાં કોરોના છે ને અડવાથી આપણે કોરોના થાય હોય તો એ શું છે? એ દુર્જન છે, એટલે એને બધા આખા શરીરમાં કોઈ કોરોનાના દર્દી છે ને અડો ને ગમે ત્યાં તો હાથ પગ નાક, પણ તમે જોક સાંભળ્યો હોય છે કે મને જે આડું ત્યાં દુખે એ કે ડૉક્ટર કે આવી બીમારી હું પછી ખબર પડી જાય, આંગળી છે ને એ આંગળીમાં લઈ લીધું ન્યા દુખ્યું, આ માટે અહીંયા દુખે, અહીંયા લે અહીંયા દુખે. તો હવે માનો કે સાપ છે એના આખા શરીરમાં ઝેર હોત તો તો શું થાત? કોઈ એને પકડી ના શકત, મારે નહીં. તો તક્ષકશ્ય વિષમ દંતે, સાપ છે એનું ઝેર ક્યાં હોય છે? દાંતમાં, એના જે દાંત છે. મક્ષિકાયા, મક્ષિકા એટલે માખી, માખીનું ઝેર ક્યાં હોય છે? તો કે મસ્તક એટલે માથા, માખી હોય એનું ઝેર ક્યાં હોય? તો કે માથામાં હોય છે. પછી દૃષ્ટિ, દૃષ્ટિ એટલે વિચિત, એનું ઝેર ક્યાં હોય? તો કે પૂંછડીમાં, વિચી છે એનું ઝેર પૂંછડીમાં હોય. એવું કહેવામાં આવે છે કે અસહ્ય વેદના થાય જ્યારે વિચી કહીએ ત્યારે, તો વૃષ્ટિકસ્ય વિષમનું છે. હવે માનો કે સાપના આખા શરીરમાં ઝેર હોય તો, માખીના આખા શરીરમાં ઝેર હોય તો, વિચીના આખા શરીરમાં ઝેર હોય તો શું થાય? પણ આખા આખામાં એટલે કે આખા શરીરમાં જો કોઈને ઝેર હોય તો એ કોણ છે? સર્વાંગી, બધા અંગોમાં હોય તો એ દુર્જન, જે ખરાબ માણસો છે તે. ખરાબ માણસો છે ને એના એકાએક અંગમાં ઝેર હોય છે, એનું આંખ હોય તો ભલે, મોઢું હોય તો ભલે, કાન હોય તો ભલે, મન હોય તો ભલે. હવે એનું ઝેર એટલે શું? દુર્જન છે ને એ મોઢામાં ઝેર છે કઈ રીતે? તો કે સારું બોલી ના શકે. મનમાં ઝેર છે, સારું વિચારી ના શકે. કાનમાં ઝેર છે, સારું સાંભળી ના શકે. આંખમાં ઝેર છે, સારું જોઈ ના શકે. તો સર્વાંગી દુર્જનસ્ય તત્, સાપ છે એ માત્ર દાંતમાં ઝેર હોય છે, માખી છે એના માથામાં ઝેર હોય છે, વીછી છે એની પૂંછડીમાં ઝેર હોય, પણ એક દુર્જન માણસ એવો હોય ને કે આખા શરીરમાં ઝેર હોય છે. હવે તમારો સાચો ભાઈ કોણ? તમે સાંભળ્યું, જો રાવણ છે ને, રામ એની પાસે જેટલી તાકાત, પૈસા, સુવિધાઓ હતી એટલી રામ પાસે નહોતી. ત્યારે ભગવાનમાં રાવણ છે ને, રાવણ એકવાર રામને મળતા મળતા કહે કે રામ આ શક્ય નથી, હું આટલો શક્તિશાળી અને તોય તું જીત એમ કેમ? ત્યારે ભગવાન રામ બહુ શાંત ચિત્તે જવાબ આપે કે રાવણને કહે કે રાવણ જીતવા માટે ભાઈઓ ભેગા જોઈએ, જો તારા ભાઈ તારો ભેગો હોત ને તો શક્ય નથી હું તને હરાવી શકું. તો એવી કઈ જગ્યા છે? હવે તમે નવી ગાડી લઈ ગાડી લ્યો ને પાછળ બેસી જાય એ તમારા સાચા મિત્ર કે સાચા ભાઈ નથી, પણ સુખમાં પાછળ ચાલે ને દુઃખમાં આગળ ચાલે એ સાચા ભાઈ છે. તો હવે તમારી સાથે ક્યાં ક્યાં ઊભો રહીએ તો એ તમારો સાચો મિત્ર? તો કે ઉત્સવે, ઉત્સવ એટલે કે કોઈ પ્રસંગ હોય અને તમારી સાથે રહીએ તો એ ઉત્સવે બરોબર, એટલે ઉત્સવમાં. વ્યસન, વ્યસન એટલે કે ક્યાંય આપત્તિ,
તમારી ઉપર કોઈ આપત્તિ આવે અને જો તમારા બહેનો રહે તો પછી દુર્ભિક્ષે, દુર્ભિક્ષે એટલે પાછી દુકાળ. અને શત્રુ વિપ્લવે, શત્રુ સાથે યુદ્ધમાં. હવે અત્યારે તો શત્રુ સાથે યુદ્ધ નથી શક્ય, કારણ કે તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માયા આપણા જીવનના છ શત્રુ છે. એ શત્રુ સામે આપણે જે યુદ્ધ આપે, સાચો મિત્ર એ છે તમે ખોટું કરી ગયા હોય ને તો તમને કહે. એક સરસ વાર્તા કે એક રાજા ને એના 12 સેવક બેઠા હતા. તો રાજાને થયું આવી નહીં કે મારો સાચો સેવક કોણ છે. રાત્રિનો સમય હતો તો એ કે જો કે સામે ચંદ્ર દેખાય ને તો મને એમાં કે રામાપી રમતા હોય એવું લાગે. તો રાજાએ કીધું ને તો એના ભેગા 11 જણા હતા કે હા હા એ રામાપી રમે એ મને દેખાય. એમાં એક તો બોલ્યો હા એ ધજા દેખાય ને ઘોડો દેખાય. પણ જે એક સાચો સેવક હતો ને એને કીધું કે રાજા તમને દેખાતો હોય ભલે પણ મને દેખાતો નથી. તો લાગીએ કે અમને બધાને દેખાય, રાજાને દેખાય, તમને ના દેખાય તો કેવો માણસ છો. ત્યારે રાજાને ખબર પડી કે હકીકતે સાચો સેવક આ છે, બાકી મારી હામાં હા કરે, મારી નામાં ના કરે એ મારો સાચો ભાઈ નથી. તમે કામમાં પડી ગયા હોય, ક્રોધમાં, લોભ, મોહ, મદ, માયા આમાંથી જે દૂર કરે એ સાચો બાંધો. પછી રાજદ્વારે, રાજદ્વાર એટલે કે રાજાના દ્વાર. અત્યારે રાજાનું દ્વાર એટલે શું કહે છે કે તમે ક્યારે ક્યાંય ફસાઈ ગયા હોય અને સ્મશાને કોઈ અંગત મૃત્યુ થયું હોય, સ્મશાનમાં મૃત્યુ થાય ત્યારે થાય તો કોઈ અંગત મૃત્યુ થયું હોય બરોબર. અને તમારે જ્યારે ટેકાની જરૂર હોય ને જે રીએ એ સાધુ યશ તિષ્ઠતિ સ બાંધવ. ઉત્સવમાં, આપત્તિમાં, દુકાળમાં, શત્રુ સાથે યુદ્ધમાં, રાજાના દ્વારે અને સ્મશાન એટલે અંગતનું કોઈ મૃત્યુ જોઈએ જે તમારી સાથે ટકી ગઈ એ જ તમારો સાચો ભાઈ છે. તો આપણે આવી રીતે આપણે સુભાષિત જોયા. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ યુટ્યુબ ચેનલ પુરુષાર્થ એજ્યુકેશન, પુરુષાર્થ વિદ્યા મંદિર ભાણવડ દ્વારા સંચાલિત કરવામાં આવી રહી છે. અને એક આ મહામારીના કાળમાં બધા જ વિદ્યાર્થી ઘરે બેસી અને અભ્યાસ કરી શકે એટલા માટે ધોરણ 1-12 સુધીના બધા જ વિષયો છે એના વિડીયો છે આમાં મૂકવામાં આવશે. એક એક પાઠ યુનિટ પ્રમાણે, લેસન પ્રમાણે છે, બધા જ પાઠ મૂકવામાં આવશે. જો તમને કોઈ પ્રશ્ન હોય તો આમાં તમે કોમેન્ટ પણ કરી શકો છો અથવા મને અમારા નંબર પર કોલ કરી અને એ શિક્ષક સાથે પણ તમે વાત કરી શકો છો. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી બધા જ વિદ્યાર્થી, માત્ર પુરુષાર્થના વિદ્યાર્થીઓને પણ વસુધૈવ કુટુંબકમ જેટલા વિદ્યાર્થીઓને લાભ મળે એ બધા વિદ્યાર્થી છે એ આનો લાભ લઈ શકે. અસ્તુ.